સદગુરુ ઈર્ષ્યાને કાયમ ખોટી લાગણીના રૂપમાં જોવામાં આવે છે પણ ઈમાનદારીથી કહું તો મારા માટે ઘણી મદદરૂપ સાબિત થઈ છે તમે શું કરી લીધું ઈર્ષ્યાથી મને પ્રેરણા મળે છે જ્યારે દરેક વખતે મારી મિત્ર કંઈક નવું શીખે છે મારી અંદર હજુ વધુ સારું કરવાની ઈચ્છા થાય છે કદાચ એટલે જ હું મારા ડ્રીમ કોલેજમાં પહોંચી શકી છું તો શું ઈર્ષ્યા ખરેખર એક નકારાત્મક લાગણી છે કે પછી એ તમને વધુ સારું કરવા પ્રેરિત કરે છે સદભાગ્યે આજકાલ આવું બધું નથી થતું જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા ખાસ કરીને જ્યારે દિવાળી આવવાની હોય દિવાળીના સમયે નાના શહેરોમાં લોકો પાસે એક મનોરંજન આ હતું કે તેઓ એક ડબ્બામાં ફટાકડા ભરી એને ગધેડાની પૂંછડીથી બાંધી દેતા જ્યારે તે ફૂટતા તો બિચારો ગધેડો ચારે બાજુ દોડતો ઘોડાથી પણ ઝડપથી યુ થિંક શું જીવનને પ્રેરિત કરવાની રીત છે વસ્તુઓને કરવાની હજી ઘણી સારી અને સમજદારી વાળી રીતો પણ છે જ્યારે તમને લાગે કે તમારી પૂંછડી બળી રહી છે તો કદાચ તમે દોડશો લોકો કાયમ કહે છે જો કૂતરો તમારી પાછળ પડી જાય તો તમે સૌથી ઝડપથી દોડશો પણ મિસ્ટર બોલ્ટ તમે મિસ્ટર બોલ્ટને ઓળખો છો તે એટલા માટે નહોતો દોડ્યો કારણ કે તેની પૂંછડીમાં આગ લાગી હતી તે દોડે છે કેમ કે તેણે તેના પગ અને ફેફસા એવી રીતે તૈયાર કર્યા છે કે તે જે પણ રીતે દોડે તે બીજા કરતાં ઝડપી જ હોય હલો દોડ આવી જ હોવી જોઈએ ને તમે દોડશો કારણ કે કૂતરો તમારી પાછળ પડ્યો છે તમે દોડશો કારણ કે તમારી પૂંછડીમાં આગ લાગી છે શું તમે આ રીતે દોડવા માગો છો ના દોડવા માટેનો આ સુખદ રસ્તો નથી જુઓ પહેલી વાત એ મહત્વપૂર્ણ છે કે તમે ઝડપથી દોડો બીજી વાત એ કે તમારો દોડવાનો અનુભવ અદભુત હોય શું તે મહત્વનું નથી હલો તમે તમારા સ્વપ્નની કોલેજમાં પહોંચી ગયા પરંતુ તે નરક પણ હોઈ શકે ત્રણ વર્ષનું નરક કોને ખબર શું આ મહત્વનું નથી કે આ ત્રણ વર્ષ તમારા માટે એક અદભુત અનુભવ બની રહે શું તે મહત્વનું નથી ફક્ત દોડવું જ અગત્યનું નથી તમે એનો અનુભવ કેવી રીતે કરો છો આવતીકાલે તેનું પરિણામ શું આવશે માની લો કે આપણે આપણી પૂંછડી પર આગ લાગવાથી દોડ્યા હવે આપણે સમજી લઈશું કે લોકોને દોડાવવાની એકમાત્ર રીત છે તેમની પૂંછડીમાં આગ લગાડવી આપણે બધાને ઘણું નુકસાન પહોંચાડીશું અને મેં ગધેડાઓને રેસના ઘોડા કરતા પણ ઝડપથી દોડતા જોયા છે કારણ કે તેઓ ગભરાયેલા હોય છે કૃપા કરીને પોતાની સાથે આવું ન કરો હજી વધુ નહીં ઠીક છે